અંકલેશ્વર તાલુકાના સુરવાડી ગામની સીમમાંથી ગત રોજ સાંજે ખેતરમાં અજગર દેખાતા ગભરાટ ફેલાયો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર સુરવાડી ગામે રહેતા મહેશભાઈ ગણપતભાઈ પટેલના ખેતરમાંથી અંદાજિત 9 ફૂટ જેટલો લાંબો અજગર જીવદયા પ્રેમી ગ્રુપ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો. આ કાર્યવાહીમાં સંજય પટેલ, સુનિલ પરમારે રેસ્ક્યુ કાર્ય કર્યું હતું. અજગર 9 નર જાતિનો હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. અજગરને જોઈ ગભરાટ ફેલાયો હતો અને લોકટોળા ઉમટી પડ્યા હતા. નોંધનીય છે કે ચાલુ વર્ષ દરમિયાન અંકલેશ્વર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી આશરે 6 જેટલા અજગર જીવદયા પ્રેમી ગ્રુપ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે. તેમાં 300 ઉપરાંત સાપો અને આ ગ્રુપે ઝડપી પાડ્યા છે. હાલમાં શિયાળો શરૂ થતાં સાપ તેમજ અજગરો ઠંડકના કારણે દરમાંથી બહાર તાપ ખાવા માટે આવતા હોય છે. ઝડપાયેલા અજગરને વાલિયા રોડ પર આવેલ સાલીમાન નર્સરી ખાતે લાવવામાં આવ્યો હતો. ફોરેસ્ટ વિભાગના અધિકારી જેપી ગાંધી દ્વારા આ સાપને નેત્રંગ ખાતે આવેલ ફોરેસ્ટ વિભાગના જંગલ વિસ્તારમાં છોડવામાં આવ્યો હતો. 14/11/2018 રોજ સુરવાડી ગામેથી અમને ફરિયાદ મળી હતી કે ખેતરની અંદર અજગર દેખાય છે, એટલે અમે રેસ્ક્યુ ટીમ અને વન વિભાગના કર્મચારીઓ સાથે સ્થળ ઉપર તપાસ કરી અને અજગરને પકડી પાડવામાં આવ્યો છે. આ અજગરને રેસ્ક્યુ કરીને સાલીમાં નર્સરી પર લાવ્યા છે. શ્રી મહેશભાઈના ખેતરમાંથી આ મળી આવેલ છે અને આ લગભગ 3 વર્ષની ઉંમરનો અજગર લાગે છે અને એની લંબાઈ પણ લગભગ 8-10 ફૂટ છે અને એને અત્યારે જંગલમાં છોડવાની કાર્યવાહી કરી રહ્યા છે. શિડ્યુલ 1નું પ્રાણી હોવાને કારણે આ અજગરના તમામ પેપર્સ તૈયાર કરીને સાંજ સુધીમાં અજગરને જંગલમાં મુક્ત